કચ્છના સરહદીય લખપત તાલુકાના એકતાનગર વર્માનગર અને સોનલ નગર સહિતના ગામડાઓએ સંપૂર્ણપણે સ્વયંભૂ રીતે બંધ પાળ્યો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી. લખપત તાલુકાના સોનલ નગર વર્માનગર એકતાનગર આજ રોજ મુંદ્રા પોલીસ કસ્ટડીમાં ડેથ મામલે સંપૂર્ણ બંધ જોવા મળે છે. અહીં ગઢવી ચારણ સમાજને એકતાનગર વેપારી એસોસિએશન તેમજ દરેક વેપારીઓ અને ગ્રામજનોએ સહયોગ આપ્યો છે અને બંધમાં જોડાયા છે. સંપૂર્ણપણે નાની મોટી કોઈ પણ દુકાનો હોય, દરેક પ્રકારની દુકાનો, ચાની લારી હોય અથવા તો શાકભાજી હોય, સંપૂર્ણપણે બંધ અને શાંતિપૂર્વકમાં જોડાયા છે. હવે જે લખપતિમાં પ્રતિનિધિ મહેશ ઠક્કરનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રા તાલુકાના શમા કોકા ગામે બે ગઢવી યુવાનોને ઢોરમાર મારવાના કારણે જે મૃત્યુ થયા છે તેની સામે પોલીસ સામે આક્રોશ વ્યક્ત થયો છે. દરમિયાનમાં ખાસ કરીને આ બનાવમાં ત્રણ મુખ્ય પોલીસની ભૂમિકા હતી. તેઓ આજ દિવસ સુધી પોલીસની પકડથી દૂર રહ્યા છે. ત્યારે ખાસ કરીને અખિલ કચ્છ ચારણ સભા દ્વારા આજે મુંદ્રા તાલુકો બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે એ એલાન અનુસાર લખપત તાલુકાના કેટલાક સરહદી ગામડાઓ પણ બંધ રહ્યા હતા, જેમાં ખાસ કરીને એકતાનગર, સોનલનગર, વર્માનગર વગેરે વિસ્તાર સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. જ્યારે પાનધ્રોની બજારમાં એકલ દોકલ બજારો ખુલી હતી, બાકી સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. ખાસ કરીને તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ રીતે બંધ રાખી અને આ બંધના એલાનને સફળતાપૂર્વક ટેકો આપ્યો હતો. ચા પાનની લારી ગલાવાળાઓએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ બંધના એલાનને સંપૂર્ણપણે સહયોગ આપ્યો હતો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં રાખવામાં આવ્યો હતો.